પાટણ શહેરના જૂનાગંજ બજારમાં ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાને સાનિધ્ય વચ્ચે ભાજપનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમમાં ખુશીનો માહોલ સવાયો. પાટણમાં જૂનાગંજ બજાર ખાતે ભાજપનો કાર્યક્રમ ભારે જનમેદની વચ્ચે યોજાયો હતો, જેમાં ભાજપના મોટા કદના નેતા પુરુષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહિત નામના મોટા ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો તથા લોકો મોટી સંખ્યામાં ઉમટતા ભારે ભીડ જામી હતી. આ કાર્યક્રમમાં રણછોડભાઈ રબારીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી, જ્યારે કાર્યક્રમના અંતે પુરુષોત્તમ રૂપાલાએ મતદારોને અનોખી રીતે મતદાન કરવા આહવાન કર્યું હતું. એકલા મતથી તો ઠીક, પણ ભારતીય સંસ્કૃતિ સારા કામ સજોડે કરવાથી કાર્ય સિદ્ધ થાય છે તેવી પરંપરાને લઈને પતિ પત્ની સજોડે મતદાન કરવા આહવાન કરતા સભામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેશના મોટા ભાગના પ્રદેશોમાં ઉમેદવારને ગૌણ માનીને નરેન્દ્રભાઈને લક્ષ્યમાં રાખીને લોકો મતદાન કરવાના છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને, ગુજરાતની જનતા ગુજરાતના પનોતા પુત્રને ફરી વખત વડાપ્રધાન તરીકે જોવા માગે છે, એટલે જનતા જીતાડવાની છે. વિધાનસભામાં વર્ષો સુધી એમણે કામ કરેલું છે, એવો એક કસાયેલો આગેવાન કોંગ્રેસ માંથી જાય એ કોંગ્રેસ માટે ઘણી દુઃખદ ઘટના છે, અને એટલી જ સુખદ ઘટના અમારા માટે છે. અમારી પાર્ટીનું બળ વધ્યું. મતગણતરી સુધી એવા આંકડાઓની અંદર જ્યોતિષીનું કામ હોય. અમે તો કહીએ પ્રચંડ બહુમતીથી જીતશું, ને કદાચ રેકોર્ડ મત અત્યાર સુધીમાં નહીં જીત્યા હોય એટલા મતેથી ભરતસિંહ જીતશે. ધન્યવાદ. ભાજપમાં જોડાવાની વાત ચાલી રહી છે, અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલ ચાલી રહી છે. કોઈ પણ કાર્યકર્તા કે આગેવાન જ્યાં સુધી જોડાય નહીં ત્યાં સુધી એના વિશેની અટકળો કરવી કે એમના વિશે વાત કરવી એ મને બહુ યોગ્ય નથી.